श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं ऋषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज जय। श्री घनश्याम महाराज हनी जय। श्री सदगुरुदेव की जय। तारीख 25 ऑक्टोबर 2020 रविवार लोहाधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम ની કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને મારા હિતથી જય સ્વામિનારાયણ। ઠાકોરજી મહારાજ અને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં મુક્ત મુનિ ચરિતમમાં આપણે વંદના કરી રહ્યા હતા। એ વંદના શરણ આવ્યો હું તમારે હરો વિઘ્ન સંતાપને હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને। એની ઉપર જ આપણે વિવરણ કર્યું હતું। આજે આગળની જે કડીઓ છે વંદનાની તે પહેલાં આપણે સૌ કોઈ આપણે બધા ભેગા થઈ એ મુક્તાનંદ સ્વામીને વંદના કરી લઈએ। શરણ આવ્યો હું તમારે શરણ આવ્યો હું તમારે હરો વિઘ્ન સંતાપને
આપને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને નિષ્ઠા પુરદરી બાવી લીધા પ્રભુને ભજી એક નિષ્ઠા પુરદરી બાવી લીધા પ્રભુને ભજી ગુરુવાળી શ્રી હરિતાણી ગુરુવાળી શ્રી હરિતાણી ભક્તિ બલિ હૃદય સજી મરજી માં મહારાજની રહી મરજી માં મહારાજની જપ્યા જીવન જાપને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને હે મુનિવર શાસ્ત્ર નરચનાર છો વણી રાજી કરવા શ્રી હરિ વણી રાજી કરવા શ્રી હરિ તમે નૃત્ય ના કરનાર છો સુજ્ઞ સકલ કલાતણા સુજ્ઞ સકલ કલાતણા વંદુ સદા હુઆ માપને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને આદિ ગુરુ છો અમતણા આદિ ગુરુ છો અમતણા ધન્ય થયા અમે સહુ મળી ઉત્તરોત્તર સદગુરુમાં ઉત્તરોત્તર સદગુરુમાં આપની છબી છે વળી તવ ચરણ રાખો તમે તવ ચરણ રાખો તમે હવે મુજ સમાજીવને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને ગોરકલી સમકાળમાં ગોરકલી સમકાળમાં હે કૃપાલય આપ કૃપા કરી વીણ સાધન
આપે કરાવ્યો વિન સાધન આપે કરાવ્યો જોગ પ્રગટ ગુરુ હરિ સંત જનના શિરોમણી સંત જનના શિરોમણી ઉપમા ઘટે તરુ કલ્પની હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને હે મુનિવર વસો સદા હે મુનિવર વસો સદા લોયા ધામ પરિવારમાં લોયા ધામ પરિવારમાં આપના સદગુણ વસે આપના સદગુણ વસે તવ સંત મંડળ પ્રાર્થના બસ એજ સ્વામી પ્રાર્થના બસ એજ સ્વામી હરો ત્રિવિધના તાપને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને ગુણતણા ભંડાર સ્વામી ગુણતણા ભંડાર સ્વામી સરળ વળી નિર્માન છો તુચ્છ જીવ અપમાન સહો તુચ્છ જીવ અપમાન સહો અતિ સમર્થ સુખ ના નિદાન છો દાસ ભાવ ધરિયતિ દાસ ભાવ ધરિયતિ પ્રસન્ન કર્યા જગવ્યાપને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને હે મુનિવર મુક્તાનંદ હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને હું નમન કરું છું આપને હું નમન કરું છું આપને એક નિષ્ઠા ઉર ધરી ભાવે લીધા પ્રભુને ભજી ગુરુ વળી શ્રી હરિ તણી ભક્તિ ભલી હૃદયે સજી મરજીમાં મહારાજની રહી જપ્યા જીવન જાપને હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને હે સ્વામી તમે હૃદયમાં એક મહારાજની અચળ નિષ્ઠા ધારીને પ્રભુને ભજી લીધા છે
महाराज ने गुरु मानी अने तेमनी मर्जी में रही संपूर्ण जीवन व्यतीत करू। तमे स्वामी महाराज नी आज्ञा, महाराज नी रुचि, महाराज नी मर्जी एज तमारो जीवन मंत्र बनाव्यो स्वामी। तमे एवा हे मुनिवर मुक्तानंद स्वामी अमे बधा तमने वंदन करीए छीए। हे मुनिवर काव्य ने सतशास्त्र ना रचनार छो, वड़े राजी करवा श्री हरि तमे नृत्य ना करनार छो, सुज्ञ सकल कला तणा वंदु सदा हूँ अमापने। हे मुनिवर मुक्तानंद हूँ नमन करू छु आप। स्वामी तमे काव्यो रच्या, महाराजनी आज्ञाथी सतशास्त्रोनी रचना करी, ए सतशास्त्रोमां परब्रह्मनुं निरूपण कर्युं ने एक क्षण पण तमे शास्त्रना अभ्यास विना व्यर्थ पण तमे गुमावता नहोता। प्राभूत वार्ता प्रवाहो मित हरि यशसाम, पाप ताप प्रणाशः दिव्यानाम यन मुखेन्दुरीव, तुहीन गीरे पूर्ण गंगा प्रवाह, तम निर्वेदाति तुच्छिकृत सकल महालोक भोगम पवित्रम, मुक्तानंदाभिधानम मुनि मनु दिवसम नवमी सदवृंद मुख्यम। स्वामी तमे एक पण क्षण शास्त्रना अभ्यास विना गुमावता नहोता। महाराजनी मौजमां रही जे गर्विष्ठ गवैयाओ ग्वाली रह्या हता, राजीव हता, सभा में घणा बधा उपस्थित हता, परंतु एक महाराज ने मौज में रही महाराज ने राजी करवा तमे नृत्य कर्यु, जे नृत्य नी उपमा कोई न आपी शके। हस्ती नृत्य करीने तमे રાજીઓને રજવાડાઓને જે રાજર્ષિઓ હતા ગ્વાલિયર હતા એ બધાના મન હરી લીધા અને ગર્વ સમૂળ નાશ કર્યો અને મહારાજને મસ્તીમાં રહી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો। તમે બધી જ કળામાં નિપુણ હતા, તમારી કળાને કોઈ માપી ન શકે એવા છો સ્વામી તમે। એવા હે મુક્તાનંદ સ્વામી અમે બધા તમને વંદન કરીએ છીએ। આદિ ગુરુ છો અમૃતણા, ધન્ય થયા અમે સહુ મળી, ઉત્તરોત્તર સદગુરુમાં આપની છબી છે વળી, તવ ચરણ રાખો તમે હવે મુજ સમા જીવ અલ્પને। હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને। હે સ્વામી અમે તો ખૂબ ધન્યભાગી થયા છીએ, કારણ કે તમે તો અમારા આદિ ગુરુ છો, તમારામાં જે જે સદગુણો છે એ તમામ સદગુણે યુક્ત તમે એવા સદગુરુની પ્રાપ્તિ અમને કરાવી, અર્થાત તમારા જે શિષ્ય સદગુરુ શ્રી આધારાન સ્વામી, સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, સદગુરુ શ્રી વૈકુંઠ ચરણદાસજી સ્વામી, સદગુરુ શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી,
પૂજ્ય દાદા ગુરુજી, એ સદગુરુ સંતોની અમને ભેટ તમે કરી, અમે કોઈ એવા પુણ્ય નથી કર્યા, નથી સાધન કર્યા, પણ તમારી અનહદ કૃપા અને દયાએ લઈને અમને આવા સદગુરુની પ્રાપ્તિ કરાવી તમે. અમે ખૂબ ભાગશાળી છીએ, માટે સ્વામી અમે જેવા અલ્પ જીવો છીએ એમને તમારા ચરણમાં રાખો. તમે દયાળુ મૂર્તિ છો, માટે હે સ્વામી અમે તમને વંદન કરીએ છીએ. ઘોર કલિસમ કાળમાં હે કૃપાલ આપ કૃપા કરી, વિણ સાધન આપે કરાવ્યો જોગ પ્રગટ ગુરુ હરી, સંત જનના શિરો મણી ઉપમા ઘટે તરુ કલ્પની, હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપની. આ ઘોર કળિયુગમાં સ્વામી તમે અતિ મહેર કરી છે, અતિ કૃપા કરી છે, વિના સાધને તમામ સદગુણ યુક્ત સર્વે તમારી અને જે ગુરુ પરંપરા એ તરમ તમામ સંતોની અનુભૂતિ કરાવે એવા પ્રગટ સદગુરુની પ્રાપ્તિ તમે કરાવી છે. આ જે કાંઈ છે એ બધું તમારી કૃપાથી પ્રાપ્ત થયું છે. અમે કોઈ સાધન નથી કર્યા, અમે તમને રાજી કરવા માટે નથી કંઈ કર્યું, પણ તમારી એટલી બધી કૃપા છે, તમારો એટલો બધો રાજીપો છે, એ રાજીપાને અમે શું વર્ણન કરી શકીએ, એ અમારા માટે અવર્ણનીય છે, અતુલનીય છે, અનુપમેય છે. માત્ર માત્ર તમે દયા કરી છે આ પ્રગટ સદગુરુની પ્રાપ્તિ કરાવીને, માટે હે સ્વામી તમને અમે વંદન કરીએ છીએ. હે મુનિવર વસો સદા લોયા ધામ પરિવારમાં, આપના સદગુણ વસે તવ સંત મંડળ ઉરમાં, પ્રાર્થના બસ એ જ સ્વામી હરો ત્રિવિધના તાપને, હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને. સ્વામી તમારામાં જે સદગુણો છે એ બધા સદગુણો અમારા લોયાધામ પરિવારમાં તમામ સંતો પાર્ષદો સાધકો આજે જે મુમુક્ષુઓ છે, કાલે જે કોઈ મુમુક્ષુ આવે એ કોઈ ભક્ત હોય, સંત હોય, પાર્ષદ હોય, સાધક હોય, એ તમામમાં તમારા સદગુણો આવે એવી કૃપા કરજો. એક જ અમને પ્રાર્થના છે સ્વામી, અમે તમારા છીએ, માટે સ્વામી તમે અમારું ધ્યાન રાખજો. તમારા વિના અમારું કોઈ નથી, સદગુરુ સંતો ને તમારા સિવાય અમારું કોઈ નથી. અમે તમારા બાળક છીએ, તમે અમારી માં છો, માટે હે માં આ તમારા બાળકોનું સતત ધ્યાન રાખજો, ત્રિવિધના તાપને હરજો. માત્ર લોયાધામ પરિવાર નહીં, પણ તમે આ સત્સંગની માં છો, સંપ્રદાયની માં છો, એ તમામનું ધ્યાન રાખજો, તમામનું ધ્યાન રાખજો. એટલું જ નહીં, જે જે વ્યક્તિ તમારા ચરિત્ર ગાય, જે જે વ્યક્તિ તમારા ચરિત્ર સાંભળે, તમારો જેને યોગ થાય, એ સંપ્રદાયમાં હોય કે ન હોય, પરિવારમાં હોય કે ન હોય, તમારો યોગ જેને જેને થાય
તમારા ચરિત્ર જે જે સાંભળે કે તમારા ચરિત્રે જે જે ગાય કે તમારું નામ જે જે લે સ્વામી એના ત્રિવિધને તાપને હરજો માટે સ્વામી અમે તમને વંદન કરીએ છીએ કારણ કે તમે એવા દયાળુ મૂર્તિ છો તમે કૃપાની મૂર્તિ છો માટે તમને વંદન કરવાનું મન થાય છે માટે ગુણ તણા ભંડાર સ્વામી સરળ વળી નિર્માન છો તુચ્છ જીવ અપમાન સહો અતિ સમર્થ સુખના નિધાન છો દાસ ભાવ ધરી અતિ અતિ પ્રસન્ન કર્યા જગ વ્યાપને હે મુનિવર મુક્તાનંદ હું નમન કરું છું આપને સ્વામી તમે સદગુણના ભંડાર છો સર્વે સદગુણ સંપન્ન છતાં પણ સદગુણનો કોઈ ભાર નથી તમારામાં આપણે બધા સદગુણોની વાત કરી જોઈ હતી 64 સદગુણો એ તમામ સ્વામીમાં સદગુણ હતા સ્વામી તમારામાં સર્વે સદગુણ હતા એ સદગુણનો ભાર નહોતો છતાં પણ તમારું જીવન સરળ હતું તમારું નિર્માની જીવન હતું અને તમે આટલા મોટા હોવા છતાં પણ તુચ્છ જીવ તમારું અપમાન કરે છતાં પણ એ અપમાની વ્યક્તિને તમે સુખી કરતા હતા એવા તમે મહાસમર્થ છો મહાસમર્થ હોવા છતાં પણ તમે મહારાજની આગળ મહારાજે તમને ગુરુ ધાર્યા છતાં પણ સર્વે સદગુણ હતા છતાં પણ તમે મહારાજના દાસ બની અને મહારાજને રાજી કર્યા માટે હે સ્વામી અમે તમારા બાળક છીએ તમારી જેમ અમે રાજીપો પ્રાપ્ત કરી શકીએ જેવું તમારું સ્થાન મહારાજના હૃદયમાં છે એવું સ્થાન અમારા બધાનું થાય એવી સ્વામી તમને પ્રાર્થના છે તમે માં છો આ દીકરાનું જતન કરીને રાખજો જાણે અજાણે અમારથી કઈ ભૂલ થઈ જાય તો બાળકને માફી આપજો અમે બધા તમારા બાળક છીએ મહારાજની પાસે લઈ જઈને તમારો જેવો રાજીપો અપાવજો સ્વામી કારણ કે એવા બ્રહ્મવેતા સત્પુરુષો હોય ને વાલા મુક્તો એમનો સમાગમ અમને એમના દર્શન છે ને એ પુણ્યદાયી હોય છે સમાગમ અર્થાત પ્રત્યક્ષ હોય એવું નથી હોતું નથી કે મારી સામે બેઠા હોય તો જ સમાગમ એ સમાગમ તો છે જ એ સમાગમનો નિષેધ નહીં કરી શકીએ પરંતુ એના ચરિત્ર સાંભળીને એના ચરિત્ર ગાઈને એમના એક બે ગુણ આપણા જીવનમાં લાવીએ ને એ મોટા મોટો સમાગમ છે એના દર્શન પ્રત્યક્ષ થાય એ દર્શન તો છે જ પરંતુ આપણી સામે એ મુક્તાનંદ સ્વામીની મૂર્તિ હોય અને આપણને એવો ભાવ રે આ સ્વામી એમના બે ચરણ એના પગ્યા લઉં હું સ્વામીને દર્શન કરું છું એવો જો ભાવ હોય તો પ્રત્યક્ષ દર્શન જ છે વાલા મુક્તો કારણ કે બ્રહ્મવેતા સત્પુરુષનો સમાગમને દર્શન પુણ્યદાયી હોય છે સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવ કારણ કે વૃક્ષ ગમે એટલો વૃક્ષ આકરો તાપ પોતાના શિર ઉપર સહન કરીને અને આશ્રયને આવેલાને શીતળ છાંય આપે છે આપણે જાણીએ છીએ ગમે એટલો તાપ હોય પણ વૃક્ષનું કાર્ય શું છાયો આપવાનું પણ તાડનું ઝાડું એ છાંયો આપે તમને ના આપે ક્યારે પણ આંબાનું વૃક્ષ હોય બીજા ઘણા બધા વૃક્ષ હોય તો છાયા આપે ને એમ સ્વામી તમે તો અમારા છાયા રૂપ છો
કારણ કે વૃક્ષ આકરો તાપ સહન કરીને પોતાને આશરે જી આવેલો હોય એને છાયો આપે છે. અનુભવતી હી મૂર્ધા મૂર્ધના પાદપ તીવ્રમ ઉષ્ણમ શમયતી પરિતાપમ છાયયા સંશિતાનામ. એમ સ્વામી, અમે તમારા આશરે છીએ, અમે બધા તમારા બાળક છીએ, અને એમાં તો આપણે તો બધા બહુ ભાગશાળી. મેં ના કીધું અત્યાર સુધી આપણે તો એ જ વાત ચાલી, આપણે તો બહુ ભાગશાળી છીએ. પાલમ તો બહુ ભાગશાળી છીએ કે મુક્તાનસની ભેટ થઈ આપણને, મુક્તાનસની ભેટ થઈ અને એનો છાયડો મળ્યો આપણને, એનો છાયડો મળે, એનો છાયડો મળે. આપણે જ્યાં એ ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ અને મહારાજના તોલમાં આવી ગયા છે ને, એ જો કોઈ કારણ હોય ને તો સદગુરુની તો કૃપા તો છે, પણ મુક્તાનંદ સ્વામીની કૃપા છે ને ત્યારે. મુક્તાનંદ સ્વામી જો મુક્તાનંદ સ્વામી ન હોત તો આપણને આ સદગુરુ સંતોની પ્રાપ્તિ ન થયો હોત, ન થયું હોત, ન થયું. એમનો છાયડો છે ત્યારે આ સદગુરુ સંતોનો છાયડો છે. જો મુક્તાનુસન છાયડો આપણને ન હોત, એમનો આશરો આપણને ન હોત, તો આ સદગુરુ સંતોનો છાયડો ને આશરો ન હોત, ન હોત. એટલા માટે એવા મુક્તાનંદ સ્વામીને વંદન છે. અને એવા મુક્તાનંદ સ્વામી કોના માટે વંદનીય નથી, કોના માટે વંદનીય નથી, જે પુરુષોત્તમ પરબ્રહ્મ રાય વંદન કરે, દંડવત કરે, એવા મુક્તાનંદ સ્વામી કોના માટે વંદનીય નથી. કારણ કે જેમનું મુખ પ્રસન્નતાથી ભરેલું છે, હૃદય દયાથી ભરેલું છે, વદનમ પ્રસાદ સદનમ સદયમ હૃદયમ સુધા મુચો વાચઃ કરણમ પરોપકરણમ એષામ કેશમ નતે વંદ્યાઃ. જેમનું મુખ પ્રસન્નતાનું ઘર છે, હૃદય દયાથી ભરેલું છે, વાણી અમૃત રસ વરસાવનારી છે અને કાર્ય માત્ર પરોપકારને કરે છે, એવા બ્રહ્મવેતા પુરુષ કોના માટે વંદનીય નથી, કોના માટે વંદનીય નથી, બધા માટે વંદનીય છે. કારણ કે એવા બ્રહ્મવેતા પુરુષનું એક જ વ્યસન હોય છે, પરોપકાર કરવો, દયા કરવી, કૃપા કરવી, મહેર કરવી. અનપેક્ષિત ગુણ દોષાહ પરોપકાર સતામ વ્યસનમ. એ લોકોની એક જ વ્યસન હોય છે આ જગતની જેમ. ઓલા વ્યક્તિને કેમ ઓલું અફીણનો બંધાણી હોય, દારૂનો બંધાણી હોય, વ્યસન વિનાના ચાલે? એવું નહીં, આ તો બ્રહ્મવેતા મહાપુરુષની એવું વ્યસન હોય કે ગુણ દોષ કોઈના ના જોવે, કોઈના ના જોવે. એટલા માટે કહું છું આપણે બહુ ભાગશાળી છે એવા મુક્તાનંદ ભેટ. કારણ કે એ બ્રહ્મવેતા મહાપુરુષ છે ને, એ બીજાનું હિત કરવામાં જ લાગેલા હોય છે. સંત સ્વયં પર હિતેશુ કૃતતામી યોગાહ. એવા બ્રહ્મવેતા સંતો પારકાનું હિત કરવામાં જ લાગેલા હોય છે. તો શું મુક્તાનંદ સ્વયં આપણા ચરિત્ર ગાઈએ છીએ, સાંભળીએ છીએ, તો શું હિત નહીં કરે આપણું? નહીં કરે, હિત કરશે જ, હિત કરશે જ. સતસંગતિ હિ કથય કિમ ન કરોતિ પુંસા. જે આપણે જોઈએ સમાજમાં સજ્જન વ્યક્તિ હોય અને એની સામે કોઈ દ્રોહી વ્યક્તિ આવી ગયો, છતાં પણ એનું હિત કરે છે, એનું લક્ષણ છે, લક્ષણ છે. પણ આપણે તો બધું એવું છે નહીં, છે નહીં, તો શું આપણું સ્વામી હિત નહીં કરે? હિત કરશે. આપણે તો મુક્તાનસેન જોગમાં આવી ગયા છીએ, તો આપણે મહારાજને પામીશું, પામીશું ને પામીશું. જો આવો વિશ્વાસ હશે, આવો નિશ્ચય હશે કે મને જે મળેલા મુક્તાનંદ સ્વામી, એમને જે મહારાજની પ્રાપ્તિ થઈ છે, મહારાજનો રાજીપો લીધો છે, એવો મને કરાવશે, કરાવશે અને કરાવશે. જો આવો હૃદયમાં દ્રઢ વિશ્વાસ છે અને નિશ્ચય છે ને સદગુરુના સમાગમથી, તો અવશ્ય મહારાજનો રાજીપો તેમના જેવો થશે જ, થશે જ. અને છતે દેહે સ્વામીને જેવું મૂર્તિનું સુખ આવતું હતું,
ઉચ્છતે દેહ પણ આપણને આવશે. પણ એ જે વિશ્વાસ અને નિશ્ચય હૃદયમાં હોવો જોઈએ એ ધીરે ધીરે થાય, ધીરે ધીરે થાય. જો ફૂલની સાથે રહેવાથી કીડો મોટા પુરુષના શિર ઉપર ચડી જતો હોય અને ધન્યભાગી થઈ જતો હોય તો આપણે તો મુક્તાનંદ સ્વામીની તોલમાં આવી ગયા છે. કીટોપી સુમનઃ સંગાત આરોહતિ સતામ શિર અશ્માપી યાતિ દેવત્યમ મહદ્ભિ સુપ્રતિષ્ઠિતઃ. જેમ ફૂલની સાથે રહેવાથી કીડો પણ મોટા પુરુષોના મસ્તક પર ચડે છે તે જ રીતે મોટા પુરુષે જેને પ્રતિષ્ઠા આપી છે તેવો પથ્થર પણ દેવરૂપ બની જાય છે. જો કીડો એક ધન્યભાગી થઈ જતો હોય અને મોટા પુરુષના શિર ઉપર એને સ્થાન મળી જતું હોય, કોઈ એને સાધન નથી કર્યા પરંતુ ફૂલની સાથે રહ્યો હતો તો ક્યાં ચડી ગયો? મોટા પુરુષના શિર. કઈ એને સાધન કર્યા હતા? નહોતા કર્યા. એનો અર્થ એવો નથી આપણે સાધન નથી કરવાના. આપણે પૂરે વાત આવી ગઈ હતી, મહારાજને રાજી કરવા માટે, સદગુરુ સંતોને રાજી કરવા માટે સાધન તો બધાએ કરવાના જ છે, કરવાના જ છે. પરંતુ આ જે પ્રાપ્તિ થઈ છે એના માટે આપણે કોઈ સાધન નથી કર્યા, સાધન નથી કર્યા, એની વાત છે. એટલું તો મહારાજે અને મુક્તાનંદ સ્વામીએ તો કરી આપ્યું. હવે તો આગળ તો એમને રાજી કરવા માટે આપણે તો કરવું જોઈએ, કરવું જોઈએ. અને મોટા પુરુષે જેને પ્રતિષ્ઠા આપ્યો એને એવો પથ્થર પણ જો દેવ બની જતા હોય તો આપણે મુક્તાનંદ સિંહના તોલમાં છીએ, મુક્તાનંદ સિંહના જોગમાં છીએ. અનહદ કૃપા કરીને આપણને પ્રાપ્તિ થઈ છે તો શું મહારાજના રાજીપામાં આપણને નહીં લઈ લે? લઈ લેશે. એટલા માટે કીધું વિશ્વાસ અને નિશ્ચય માટે વાલા મુક્તો આજે મુક્તાનંદ સ્વામીની આપણને પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિનો કેફ આનંદ ઉત્સાહ હૃદયમાં વધારતો જ હોવો જોઈએ. અને એ મુક્તાનંદ સ્વામી ક્યારેય ન ભૂલીએ, આપણે ક્યારેય ન ભૂલીએ, ક્યારેય ન ભૂલીએ, ક્યારેય ન ભૂલીએ. કારણ કે આપણે ફૂલની સાથે રહી જેમ કીડો મોટા પુરુષને શિરે ચડી જાય છે ને એમ મુક્તાનંદ સ્વામીના સથવારે મહારાજને પામી જવું છે આપણે. મુક્તાનંદ સ્વામી એક એક ચરિત્રને આપણે સમજવા છે. માટે વાલા મુક્તો આજે આપણે વંદના કરી એવા જે મુક્તાનંદ સ્વામી બ્રહ્મવેત્તા મહાપુરુષ એને કોણ નથી એમના ચરિત્રને ગાતું, એની પ્રાપ્તિ આપણને મળી, એ પ્રાપ્તિને આપણે ખૂબ મહત્વ આપીએ અને મહત્વ આપીને એમના જેવા સદગુણો મેળવવાનો પ્રયત્ન આપણે બધાએ કરીએ અને મુક્તાનંદ સ્વામી ક્યારેય ન ભૂલીએ અને સતત એમને યાદ કરતા રહીએ. 24 કલાક દરમિયાન આપણે એટલું રાખવું જેમ મહારાજનું અનુસંધાન રહે છે એમ મુક્તાનંદ સ્વામીનું અનુસંધાન રહે છે. મેં ના કીધું લોયાના ચઠ્ઠામાં કે ગાઢ સંકલ્પ થતા હોય તો મહારાજનું નામ લઈએ છીએ, એમ ગાઢ સંકલ્પ થતા હોય ને હે મુક્તાનંદ સ્વામી, હે મુક્તાનંદ સ્વામી, હે સ્વામી નારાયણ, હે મુક્તાનંદ સ્વામી, હે સ્વામી નારાયણ, હે મુક્તાનંદ સ્વામી. આપણે બધા અનુભવ કરીએ, અનુભવ કરીએ. એટલા માટે એવા મુક્તાનંદ સ્વામી આપણે બધાએ ભેગા થઈને વંદના કરી, વંદના કરી. અને સ્વામી તો દયાળુ છે, સ્વામી તો કૃપાળુ છે, આપણે વંદન સ્વીકારશે જ, સ્વીકારશે જ. અને એ વંદન સ્વામીને પહોંચ્યા તો મહારાજ પાસે તો પહોંચી ગયા, પહોંચી ગયા. અને આપણી સાથે જ મુક્તાનંદ સ્વામી છે, આપણી સામે જ છે અને આપણી રક્ષા કરવા જ બેઠા છે અને સ્વામી રક્ષા કરવાના જ છે, કરવાના છે. માટે એવા સ્વામીને નિત્ય જેવી રીતે મહારાજની પ્રાર્થના કરીએ છીએ એવી રીતે નિત્ય મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરવી. હે સ્વામી, અમે તો તમારા બાળક છીએ, તમારો જેવો તેવો છું, પણ તમે સાચવજો, સાચવજો, સાચવજો. આમાં હાથ પકડી રાખજો સ્વામી અમારો, તમે પકડી રાખજો.
પકડી રાખજો. હાથ ન મેલતા અમે પકડશું સ્વામી તમારો હાથ તો છૂટી જશે, પણ સ્વામી તમે અમારો હાથ ન મેલતા. કારણ કે માં જ્યારે હાથ દીકરાનો ઝાલે છે ને ત્યારે માં હાથ નથી છોડી શકતી, પરંતુ જ્યારે દીકરો ઝાલે છે ને હાથ ત્યારે છૂટી જાય છે. એટલા માટે મુક્તાન સ્વામી તો આપણી માં છે, બધાની માં છે, માં છે. એટલા માટે નિત્ય પ્રાર્થના કરી, હે સ્વામી અમારો હાથ પકડી રાખજો, પકડી રાખજો. અને અત્યારે તો આપણો સ્વામી તો હાથ ઝાલ્યો જ છે, બસ અનુભવ કરવાનો છે, અને અનુભવ કરીને આત્મામાં તપાસ કરવાનો છે. માટે એવા મુક્તાનંદ સ્વામીને આજે આપણે વંદન કર્યા, એ વંદન સ્તુતિ આજે પૂર્ણ કરીએ છીએ અહીં. અને વધુ કથા આપણે કાલથી પ્રસંગો તરફ, સ્વામીના જીવન ચરિત્ર તરફ આપણે જવું છે, તો કાલથી આપણે પ્રારંભ કરીશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.